नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय कॉम्प्यूटर जेमा अगाउ आपणे जोई गया चैप्टर 4 नी अंदर एक्सेल विषय, जेनी अंदर छेल्ला वीडियो में आपणे वर्कशीट ने एडिट करवा अने एनी अंदर विविध मेनू अने कमांड्स नो उपयोग आपणे जोई गया हता। अने ए वीडियो नी साथे तमने स्वाध्यायनी पीडीएफ अने अन्य पीडीएफ पण मोकली हती। तमे बधाए व्यवस्थित रीते चोपड़ीनी अंदर तमाम बाबतो नोंधी लीधी हशे अने स्वाध्याय पूर्ण करी लीधुं हशे। हवे टूंक समय में जयरे शाळा शुरू थवानी वात सांभळवा मळी रही छे त्यारे ज्यारे पण कॉम्प्यूटरनो पीरियड होय अने तमे शाळाए आवो तो अचूक तमारे कॉम्प्यूटरनी चोपड़ी भूल्या विना साथे लावानी रहेशे, जेथी समयसर तेने चेक करी शकाय अने आगळनुं शिक्षण कार्य वधारी शकाय। तो विद्यार्थी मित्रों, आजना वीडियोमां आजे आपणे जोईशुं चेप्टर 3 અલ્ગોરિધમની રચના વિશે। વિદ્યાર્થી મિત્રો, આ અલ્ગોરિધમ શબ્દ કોમ્પ્યુટર વિષયમાં તમારા માટે સાવ નવો હશે, તમે એનાથી અજાણ હશો, પણ ખરેખર એક રીતે જોવા જઈએ તો એલ્ગોરિધમ એ કોમ્પ્યુટરનો પાયો કહેવાય છે। એલ્ગોરિધમની મદદથી કોમ્પ્યુટરના પ્રોગ્રામ્સ તૈયાર કરવામાં આવે છે। તો એલ્ગોરિધમ એ કોઈ ટૂલ અથવા તો કોઈ સોફ્ટવેર નથી, એલ્ગોરિધમ એક આખી પ્રક્રિયા અથવા તો પદ્ધતિ કહેવાય છે। આપણે વિસ્તારથી સમજીએ, તમે જાણો છો તેમ કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ આપેલા ડેટા પર પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરે છે। કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે કે કેટલીક સમસ્યાના ઉકેલ માટે કમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોગ્રામ વિશે આપણે જોયું, કમ્પ્યુટર પોતે સમસ્યા ઉકેલી શકતું નથી, તે સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થાય છે। આથી કોઈ સમસ્યાના ઉકેલ માટે પ્રોગ્રામ લખતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા અનિવાર્ય છે। આટલું તમે જોયું, હવે એ મુદ્દા શા માટે ધ્યાનમાં રાખવા અને શા માટે પ્રોગ્રામ લખવો, આ બધું તમારા માટે જરાક મૂંઝવણભર્યું છે તો હું મારા શબ્દોમાં તમને સમજાવું કે આપણે કોમ્પ્યુટર પાસેથી કોઈ પણ કાર્ય કરાવવું હોય તો એના માટે પ્રોગ્રામ હોવો જરૂરી છે। કમ્પ્યુટર પાસે એનો પ્રોગ્રામ હોવો જરૂરી છે। આપણે પ્રોગ્રામ વિશે બહુ સીમિત સમજ ધરાવીએ છીએ કે કોઈ એપ્લિકેશનના સ્વરૂપમાં પ્રોગ્રામ હોઈ શકે છે, બરાબર, એને પ્રોગ્રામ કહેવાય જ ન કહેવાય એવું નથી, પણ એ પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરે તેના માટેની જે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ સૂચનાઓનો જે આખો સમૂહ છે એ પ્રોગ્રામ કહેવાય છે, કે એ પ્રોગ્રામ અંદર કેવી રીતે કાર્ય કરશે, બરાબર। તો એવી રીતે તમામ સૂચનાઓ આપવી કમ્પ્યુટરને જરૂરી હોય છે અને એ સૂચનાઓને અનુસરીને કમ્પ્યુટર આપણી સમસ્યાનો ઉકેલ આપની સમક્ષ રજૂ કરે છે। તો જે તે સમસ્યાનો ઉકેલ કરવા માટે કમ્પ્યુટરને આપણે જે સૂચના આપશું એ સૂચનાઓનો સમૂહ તૈયાર કરતી વખતે આપણે કઈ કઈ બાબતો અને મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે, ચાલો તેની વિશે સમજ મેળવીએ। સૌથી પહેલાં તો સમસ્યાની વ્યાખ્યા બાંધો। સમસ્યાની વ્યાખ્યા બાંધવી એટલે કે તમે કયા કાર્ય માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માગો છો અથવા તો એ પ્રોગ્રામ ચોક્કસ પ્રોગ્રામ તૈયાર કરવા માગો છો, એ સમસ્યા શું છે જેને લીધે એ કાર્ય તમારે કોમ્પ્યુટરની મદદથી પૂર્ણ કરવું છે, તો એની વ્યવસ્થિત અને સ્પષ્ટ શબ્દોમાં એક વ્યાખ્યા બાંધવી। અને વિદ્યાર્થી મિત્રો, આ તમામ બાબતોની નોંધ પણ કરતી જવી જ્યારે આપણે આ મુદ્દાઓને અનુસરીને પ્રોગ્રામ બનાવવાનું કાર્ય કરીએ ત્યારે એ તમામ નોંધ આપણે સ્પષ્ટ શબ્દોમાં વર્ણવવાની હોય છે। તો સૌથી પહેલાં સમસ્યાની વ્યાખ્યા બાંધવી, ત્યાર પછી બીજું છે ડેટા એટલે કે ઇનપુટ અને ઈચ્છિત આઉટપુટને ઓળખો, કે આ કાર્ય કરતી વખતે સૂચનાઓ કમ્પ્યુટરને આપતી વખતે કયા કયા ઇનપુટ્સ આપવાની જરૂર પડશે અને કમ્પ્યુટર પાસેથી કયા કયા આઉટપુટ્સ આપણે મેળવવાના રહેશે એ બાબતોની માહિતીની નોંધ કરો। ત્યાર પછી ત્રીજું છે અપેક્ષિત આઉટપુટ મેળવવા માટે આવશ્યક પરિબળો વિચારો। જે આઉટપુટ આપણને પરિણામ સ્વરૂપે મળશે એને કઈ કઈ બાબતો અસર કરશે એની પણ આપણે નોંધ મેળવવાની રહેશે। જે આઉટપુટ મળે એના પર અસર કોણ કોણ કરી શકે, ઉદાહરણ તરીકે કે કોઈ શોપ માટે બિલિંગ માટેનો પ્રોગ્રામ બનાવતા હોઈએ તો એનું જે ટોટલ બિલ છે એ પરિણામ કહી શકાય, હવે એની ઉપર અસર કયા કયા પરિબળો કરી શકે, તો આપણે જાણીએ છીએ એક તો બિલની અંદર લખેલું હોય છે કે જે ટોટલ હોય છે એમાં કઈ વસ્તુનો વધારો થઈ શકે, તો કે જીએસટી અથવા તો એવું કોઈક ટેક્સ હોય તો એ ટેક્સ એડ કરવો પડે। બીજું
કે જે આપણે પ્રોડક્ટ ખરીદી છે એ જો કોઈ ડિસ્કાઉન્ટમાં મળતી હોય તો એની એમઆરપીમાંથી આપણે ડિસ્કાઉન્ટ જેટલી રકમ બાદ કરવી પડે, તો આવી રીતે પરિણામ ઉપર અસર કરી બિલની અંદર એક તો ટેક્સ અને બીજું ડિસ્કાઉન્ટ. તો આવી રીતે તમે પ્રોગ્રામમાં જે વિશે પ્રોગ્રામ બનાવો છો એના પરિણામ ઉપર કયા કયા પરિબળો અસર કરી શકે છે અથવા તો કરે છે એમને પણ નોંધી લેવા જોઈએ. ત્યાર પછી ચોથું છે, ઉકેલના માર્ગમાં આવતી અડચણ, મર્યાદાઓ અને સમસ્યાઓ ઓળખવાની છે. જે ઉકેલ આપણે એટલે કે સમસ્યાનો ઉકેલ કરીએ છીએ તો એના માર્ગમાં કઈ કઈ અડચણો આવી શકે, ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ આવી શકે અને એની શું લિમિટેશન્સ છે, મર્યાદાઓ છે, એમને ઓળખવી જોઈએ કે જેથી કરીને પ્રોગ્રામ જ્યારે બને અને ત્યાર પછી એનો અમલ કરતી વખતે એટલે કે પ્રોગ્રામને રન કરતી વખતે એ પ્રોબ્લેમ્સ આપણને ફેસ ન કરવી પડે, બરાબર. ત્યાર પછી પાંચમું છે, સમસ્યાના ઉકેલ માટે વિવિધ વિકલ્પો વિચારો. તમે એ જ સમસ્યાના ઉકેલ માટે બીજી કઈ પદ્ધતિ અપનાવી શકો છો અથવા તો તમારી સામે બે ત્રણ પદ્ધતિઓ હોઈ શકે છે, બરાબર. તો એ ત્રણેય પદ્ધતિઓ વિશે આપણે વિચારવું જોઈએ. ત્યાર પછી છઠ્ઠું છે કે સમસ્યાના ઉકેલ માટે શ્રેષ્ઠ વિકલ્પનો પસંદ કરો. હવે એ શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી એ ખૂબ જ અગત્યની બાબત છે. તમારી પાસે સમસ્યાના ઉકેલ માટે એકથી વધુ જો પદ્ધતિઓ હોય તો એમાંથી શોર્ટ અને સચોટ જે પદ્ધતિઓ હોય એના પર આપણે પસંદગી ઉતારવી જોઈએ કે જે સરળ પણ પડે અને સ્પષ્ટ હોય અને ચોક્કસ જવાબ આપણને મેળવી આપતી હોય. હવે આ રીતે તમામ પગલાં અનુસર્યા બાદ જ્યારે પ્રોગ્રામ તૈયાર થાય ત્યારે શું કરવાનું છે, તો કે સાતમો મુદ્દો, પરિણામની ગણતરી કરો. કોમ્પ્યુટર પર એ પ્રોગ્રામ તૈયાર થઈ ગયા બાદ એનો જવાબ મેળવો, એ જવાબની ગણતરી આપણે જોઈ લેવી, એટલે કે આપણે વિવિધ રકમો એન્ટર કરવી અને એન્ટર કર્યા બાદ કોમ્પ્યુટર જે જવાબ આવે એને જુઓ. ત્યાર પછી છેલ્લો છે આઠમો મુદ્દો, પરિણામની ખરાઈ કરો. કોમ્પ્યુટરે જે ગણતરી કરી ખરેખર એ સાચી છે કે નહીં, આપણે નોટબુકની અંદર જાતે એની ગણતરી કરીને એની ખરાઈ કરી લેવી જોઈએ. અને જો એ જવાબ સાચો તો આપણો જે બનાવેલો કોમ્પ્યુટર માટેનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ કરેક્ટ કહી શકાય. તો આટલા મુદ્દાઓની ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કરી અને એ આપણે સમજવાના છે. હવે તમે ઉપરના મુદ્દાઓને જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રોગ્રામ લખવો એ આપેલ સમસ્યા માટે તબક્કાવાર લખવામાં આવતો ઉકેલ છે. આનાથી શું સમજાયું કે જ્યારે પણ કોઈપણ પ્રોગ્રામ બનાવવામાં આવે ત્યારે આ આઠે આઠ મુદ્દા છે એને ધ્યાને લેવા જોઈએ અથવા તો લેવામાં આવે છે, બરાબર. તો હવે આપણે જે અલ્ગોરિધમ એટલે શું તમને સ્ક્રીન ઉપર દેખાય છે એની ઉપરની જે બે લાઇન્સ છે કે જે હવે હું વાંચીશ, ચોક્કસ કાર્ય પાર પાડવા માટે નિશ્ચિત ક્રમમાં કયા નિશ્ચિત પગલાં લેવા પડશે તે અંગે કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને એલ્ગોરિધમ કહે છે. આ છે એલ્ગોરિધમની વ્યાખ્યા, બરાબર. ત્યાર પછી એલ્ગોરિધમ એટલે શું આપણે ડિટેલમાં જોઈએ. એક વાક્યમાં કહી શકીએ તો કે એલ્ગોરિધમ એ કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે. એનો અર્થ અને વિસ્તૃતથી આ બીજી વ્યાખ્યા પણ આપણે જોઈ લઈએ એલ્ગોરિધમની. કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા તો કોઈપણ સમસ્યા ઉકેલવા માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને એલ્ગોરિધમ કહે છે. હવે જુઓ, આ બંને વ્યાખ્યા આપણે નોંધી લેવાની છે અને વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનમાં તમને જે અંડરલાઈન અને કૌંસ કરેલું જોવા મળે તો તમારે પણ તમારી ચોપડીની અંદર એની નોંધ કરી લેવાની છે. હવે એલ્ગોરિધમની રચના માટે બે મહત્ત્વના મુદ્દા છે અને આ ખાસ એક્ઝામની અંદર પૂછાય છે ને, અગત્યના મુદ્દા છે કે એલ્ગોરિધમની રચના માટેના મહત્ત્વના બે મુદ્દા કયા, તો કે એક તો ક્ષતિરહિત પરિણામ અને પ્રક્રિયાની કાર્યક્ષમતા. પ્રક્રિયા એટલે પ્રોસેસિંગ, બરાબર. તો કે આ બે અગત્યના મુદ્દા એ શું સૂચવે છે, તો કે એલ્ગોરિધમની મદદથી જ્યારે પણ આપણે કોઈ પ્રોગ્રામ બનાવીએ ત્યારે એનું મહત્ત્વ શું છે, તો કે મહત્ત્વના બે મુદ્દા કયા છે કે એક તો પરિણામ જે આવે એ ક્ષતિરહિત, ક્ષતિ એટલે ભૂલ, બરાબર, રહિત એટલે વિનાનું, ભૂલ વિનાનું પરિણામ આવવું જોઈએ, અને બીજું પ્રક્રિયાની કાર્યક્ષમતા કે એ પ્રોગ્રામ આપણને એકદમ ચોક્કસ અને સચોટ જવાબ આપી શકતો હોવો જોઈએ. તો એ પ્રોસેસિંગની કાર્યક્ષમતા કહી શકાય. તો આ રીતે આપણે
बे मुद्दा ने खूबज ध्यान में लेवा जोईए। आ बेमांथी एके मुद्दा मुजबनुं कार्य प्रोग्राम द्वारा न मेळवी शकतो होय तो ए प्रोग्राम ने आपणे प्रोग्राम कही शकता नथी। परिणाम खोटुं आवे तो ए प्रोग्राम कहेवाय नहीं, अथवा तो तमने योग्य जवाब मेळवो छे ए जवाब चोक्कस न आवतो होय तो पण तमे एने प्रोग्राम कही शको नहीं, बराबर। हवे एल्गोरिधम एटले के जे आखी प्रोग्राम तैयार करवानी पद्धति छे, जे मुद्दाओ आपणे पद्धति जोई, बराबर, ए एल्गोरिधमना बे प्रकार छे। पहलू छे डेफिनेटिव एल्गोरिधम अने बीजू छे सब्जेक्टिव एल्गोरिधम। एमां जोईए आपणे डेफिनेटिव एल्गोरिधम विशे के डेफिनेटिव एल्गोरिधम एटले शुं। डेफिनेटिवनो अर्थ थाय छे डेफिनेटनो अर्थ थाय छे चोक्कस, बराबर, टू डेफिनेट एटले चोक्कस, बराबर। जेना जवाब निश्चित होय अने प्रोसेसिंगनी श्रेष्ठ पद्धति होय तेवा कार्यो डेफिनेटिव एल्गोरिधम कहे छे। કોષમાં શબ્દ શોધવો કે ટેલિફોન ડિરેક્ટરીમાંથી ટેલિફોન નંબર શોધવો એ ડેફિનેટિવ અલ્ગોરિધમના ઉદાહરણ છે। આ ઉદાહરણથી યાદ રાખજો। હવે આને ડેફિનેટિવ એટલે ડેફિનેટિવ શા માટે કીધું છે તો ઉદાહરણ પરથી આપણને સરળતાથી ખબર પડી જાય કે કેટલાક કાર્યો છે ચોક્કસ એક જ રીતે થાય છે, એના સિવાય બીજી કોઈ ચોક્કસ પદ્ધતિ પણ નથી હોતી અને એનાથી વિશેષ કોઈ અન્ય પદ્ધતિ હોતી નથી। ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ છે કોષમાં શબ્દ શોધવો। કોષ એટલે તમે જેને ડિક્શનરી કહો છો, બરાબર, એમાંથી તમારે કોઈ ચોક્કસ વર્ડનો અર્થ શોધવો હોય તો તમે કેવી રીતે શોધો? ડિક્શનરી જોઈ છે ને તમે, બરાબર, તો એમાં તમે જોશો કે દાખલા તરીકે મારે એક ડોક્યુમેન્ટ નામનો વર્ડ એનો અર્થ મારે શોધવો છે, બરાબર, ડિક્શનરીમાંથી, તો હું કેવી રીતે શરૂ કરીશ શોધવાનું? પહેલાં પાનેથી જોતા જવું, જે પાને આવે ત્યારે અટકી જવાનું, એવી રીતે શોધશો? બોલો જોઈએ તો કેવી રીતે શોધશો? તો કે આ સ્પેલિંગનો, બરાબર, જે વર્ડ છે એનો પહેલો અક્ષર ડીથી શરૂ થાય છે તો મારે એ બી અને સીથી શરૂ થતા શબ્દો જોવાની જરૂર નથી, બરાબર, અને ડિક્શનરી અંદર દરેક પેજની ઉપર કયા અક્ષરથી શરૂ થતા વર્ડ્સની યાદી છે એ લખેલું હોય છે। તમે સીધા ડીથી શરૂ થતા શબ્દો જ્યાંથી શરૂ થાય છે તમે સીધા એ પેજ પર જશો કે નહીં જાઓ? બરાબર, આપણે સીધા ડીથી શરૂ થતા શબ્દો ઉપર એ પેજ ઉપર પહોંચશું અને ત્યાર પછી ડોક્યુમેન્ટનો સ્પેલિંગ, બરાબર, એ આપણે શોધવાની શરૂઆત કરશું। ડી ઓ સી, બરાબર, ડી એથી શરૂ થતા શબ્દો હશે, ડી બીથી શરૂ થતા, એવી રીતે આપણે ડી ઓ અને સી ઉપર આવીએ એ શબ્દો શોધતા શોધતા આગળ વધીએ તો આપણને ડોક્યુમેન્ટ શબ્દ મળી જાય, બરાબર। તો આ રીતે આપણે સરળતાથી અને વ્યવસ્થિત રીતે શબ્દો શોધી શકીએ છીએ। હવે હું તમને એમ પૂછું કે ચાલો આ પદ્ધતિ તમને ખબર છે, આના સિવાયની કોઈ બીજી પદ્ધતિ અથવા તો એના કરતાં વધારે શ્રેષ્ઠ પદ્ધતિ કોષમાંથી શબ્દ શોધવા માટેની, બરાબર, તો કેવી રીતે શોધશો? આ પદ્ધતિથી નહીં શોધવું, આના સિવાયની કોઈ બીજી શ્રેષ્ઠ પદ્ધતિ શોધવી હોય તો કેવી રીતે શોધો તમે? ચાલો, તો કે એવી કોઈ પદ્ધતિ જ નથી સર, સૌથી ઝડપથી શોધવાની આ જ પદ્ધતિ છે, શબ્દકોષમાંથી શબ્દ શોધવાની આ સૌથી ઝડપી પદ્ધતિ છે અને શબ્દ શોધવા માટેની આ સિવાયની બીજી કોઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે નહીં। તો આ એક ચોક્કસ કાર્ય છે અને એના માટેની ચોક્કસ પદ્ધતિ છે। તો એવી જ રીતે ડેફિનેટિવ એલ્ગોરિધમ એ શું છે? તો કે કેટલીક ચોક્કસ સમસ્યાઓ માટેના ચોક્કસ એલ્ગોરિધમ્સ અગાઉથી નક્કી હોય છે, એટલે કે અગાઉથી ઉપલબ્ધ હોય છે, બરાબર, તો એવા એલ્ગોરિધમને ડેફિનેટિવ એલ્ગોરિધમ કહેવાય। એવી જ રીતે બીજું ઉદાહરણ પણ છે કે ટેલિફોન ડિરેક્ટરીમાંથી ટેલિફોન નંબર શોધવો। હવે સ્માર્ટફોનનો જમાનો આવી ગયો છે એટલે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે જેમણે ટેલિફોન ડિરેક્ટરી જોઈ નહીં હોય। હા, ક્યારેક પપ્પાના ખાતે અથવા તો શોપ ઉપર જતા હો અને પપ્પાએ જે વિવિધ ગ્રાહકો અને ડીલરો વગેરેના નંબર નોંધાવ્યો તો એના માટેની ટેલિફોન ડિરેક્ટરી જો જોઈ હોય તો એમને ખબર હશે કે આપણે કોઈ ચોક્કસ, દાખલા તરીકે મારે મોહનભાઈનો નંબર શોધવો છે ટેલિફોન ડિરેક્ટરીમાંથી, હો સ્માર્ટફોનમાં નહીં, ટેલિફોન ડિરેક્ટરીમાંથી, તો મોહનભાઈનો નંબર શોધવા માટે મારે કેવી રીતે શોધવાનો? તો તમે જાણો છો કે ટેલિફોન ડિરેક્ટરીમાં દરેક પેજના છેડે આલ્ફાબેટ લખેલા હોય છે, આલ્ફાબેટ્સ એટલે અંગ્રેજી મૂળાક્ષરો। હવે મોહનભાઈનું નામ કયા અક્ષરથી શરૂ થાય? એમથી,
तो मारे सीधा एमना पेज पर जवानु अने त्यां लख्यु हशे मोहन भाई अने सामने सामे एनो कॉन्टेक्ट नंबर ईमेल आईडी अने बीजी डिटेल्स वगैरह मने जोवा मळी जाय। तो टेलिफोन डिरेक्टरी में एवी रीते आपणे सरळताथी कोईनो पण कॉन्टेक्ट शोधी शकीए छीए। हवे हूँ कहूँ कि टेलिफोन डिरेक्टरी में कोईनो कॉन्टेक्ट शोधवानी आनाथी बीजी अने श्रेष्ठ रीत कई बराबर कोई छे एवी रीत? तो के ना। केम? तो कि आ एक ज पद्धति है अने आ एक ज पद्धति सौथी श्रेष्ठ है। आना सिवायनी कोई बीजी एवी पद्धति नहीं कि जेनाथी अत्यारे आपणे जे पद्धतिथी आपणे कॉन्टेक्ट शोध्यो एनाथी झड़पथी आपणे शोधी शकीए बराबर। तो कि आ श्रेष्ठ पद्धति एक ज पद्धति है, एकमात्र पद्धति है अने श्रेष्ठ पद्धति है। तो एवी ज रीते कम्प्यूटर में केटलाक अल्गोरिधम्स एवा छे के जे ते समस्याने उकेल करवा माटेना ए एक मात्र एल्गोरिधम छे अने एनाथी श्रेष्ठ बीजा कोई एल्गोरिधम नथी। तो एवा एल्गोरिधम ए डेफिनेटिव एल्गोरिधम कहेवाय छे। रेडी? चालो हवे आगळ वधीए नेक्स्ट पेज। त्यार पछी एल्गोरिधमनो बीजो प्रकार छे सब्जेक्टिव एल्गोरिधम। हवे आ सब्जेक्टिव एल्गोरिधमनी अंदर आपणे आ जोईए डिटेल में कि सब्जेक्टिव एल्गोरिधम एक चौक्कस धारणाना आधारे माहिती पर प्रक्रिया करे छे जेमां साचो जवाब ए दरेकनी अंगत मान्यता होई शके छे। सब्जेक्टिव एल्गोरिधमनो उपयोग व्यापार अर्थशास्त्र अने नाणाकीय आगाहीओ माटे थाय छे। तो विद्यार्थी मित्रों तमारे आ अंडरलाइन करी ज लेवानी छे। ज्यां ज्यां मैं अंडरलाइन करी छे कि सब्जेक्टिव एल्गोरिधमनो उपयोग शेना माटे थाय छे, तो कि सब्जेक्टिव अल्गोरिधमनो उपयोग व्यापार अर्थशास्त्र अने नाणाकीय आगाहीओ माटे थाय छे। हवे एनु उदाहरण जोईए। इंटरनेट पर सर्च एंजीन द्वारा वपराता एल्गोरिधम्स ए सब्जेक्टिव एल्गोरिधमना उदाहरणो छे। इंटरनेट पर तमे जोईती माहिती कया वेब पेज पर मळशे ते शोधवा माटे दरेक सर्च एंजीननी रीत अलग होय छे। श्रेष्ठ शुं छे ते जे ते सर्च एंजीन नक्की करे छे अने अलग अलग सर्च एंजीन माटे आ श्रेष्ठ विकल्प अलग अलग होई शके छे। हवे ए हुं तमने डिटेल में समझाऊं। सौथी पहला आपणे जोईए कि सब्जेक्टिव अल्गोरिधम एक चौक्कस धारणाना आधारे माहिती पर प्रक्रिया करे छे। हवे आ वाक्यमांथी शुं समजवानुं के आपणे आनी पहला जे प्रकार समझी गया डेफिनेटिव एल्गोरिधम એ ખૂબ જ ઇઝી હતું। કેમ? કારણ કે એ એવી સમસ્યાઓ માટે હોય કે જેની ફક્ત એક પદ્ધતિ હોય અને એક જ પદ્ધતિથી એનું સોલ્યુશન આવતું હોય, તો એ આપણને અત્યાર સુધીમાં એવા ઘણા બધા ડેફિનેટિવ એલ્ગોરિધમની મદદથી પ્રોગ્રામ બની ગયા હોય એટલે એ આપણને મળી શકે, મળી રહે અગાઉથી। પણ આપણી સામે જે સમસ્યા હોય એ સમસ્યાનું સોલ્યુશન આપણે જાતે આપણા તર્કોને આધારે આપણા વિચારોને ફોલો કરીને એની નોંધ રાખી અને આપણે જાતે એ પ્રોગ્રામ બનાવવો હોય ત્યારે એ ટોટલી આપણા માઇન્ડ, આપણી બુદ્ધિ અને આપણી આવડત ઉપર આધાર રાખે છે। એટલા માટે આવા જે તે વિષયને આધારે આપણે તેને લગતી સમસ્યાનો ઉકેલ કરવા માટે જે પ્રયત્નો કરીએ ધારણાઓને આધારે બરાબર આપણી કલ્પનાને આધારે, તો એવા અલ્ગોરિધમ એ સબ્જેક્ટિવ અલ્ગોરિધમ છે બરાબર। હવે એનું જે ઉદાહરણ આપ્યું એનું ઉદાહરણ છે કે વિવિધ સર્ચ એન્જિનની વાત આવી। તમે સર્ચ એન્જિનમાં જોયું હશે, આપણે સર્ચ એન્જિન ભણી ગયા છીએ કયા કયા સર્ચ એન્જિન આવે। ધોરણ 7ની અંદર આપણે ઇન્ટરનેટવાળા પાઠની અંદર આ બાબત ભણ્યા હતા કયા કયા સર્ચ એન્જિન। તો આપણે સર્ચ એન્જિન ભણ્યા હતા ગૂગલ, અને ગૂગલ સિવાય મેં બીજું એક સર્ચ એન્જિન તમને 7માં ભણાવ્યું હતું, એ હતું યાહુ। હવે આ બંને સર્ચ એન્જિનની અંદર જ્યારે તમે સર્ચ કરો ને કોઈ પણ વિગત, દાખલા તરીકે ધોરણ 8 વિશે કોમ્પ્યુટર વિશે તમે સર્ચ કરો બરાબર, તો આ બંને સર્ચ એન્જિનમાં જુદી જુદી પદ્ધતિએ પરિણામ, સર્ચના પરિણામ દર્શાવવામાં આવે છે। તો કે જે તે સર્ચ એન્જિન એમના માટે શ્રેષ્ઠ વિકલ્પ અલગ છે। ગૂગલવાળાએ એમ વિચાર્યું કે પહેલાં હું શું કરું, તો કે પહેલાં વ્યક્તિ જે ઉપયોગ કરતા જે સર્ચ કરે છે એ કીવર્ડ્સ આપે છે, એ કીવર્ડ્સને આધારે પહેલાં એને લગતી ઇમેજીસ દર્શાવીશ, ત્યાર પછી એને લગતા વિડીયો દર્શાવીશ, અને ત્યાર પછી એ બાબત વિશેની માહિતી કઈ કઈ વેબસાઇટ ઉપર છે એના વિશે ક્રમમાં દર્શાવીશ બરાબર। તો આ ગૂગલને શ્રેષ્ઠ લાગ્યું એટલે ગૂગલ એ રીતે દર્શાવે છે। યાહુની વાત કરીએ તો કે યાહુ શું કરે છે કે ઉપયોગ કરતા જે કીવર્ડ્સ એટલે કે જે લખાણ સર્ચ કર્યું છે એને લગતી બાબતો કઈ કઈ વેબસાઇટ ઉપર છે
बराबर ए वेबसाइट ना सीधे सीधा लिस्ट आपणी समक्ष रजू करे छे। हवे तमारे जो फोटा जोवा होय तो एनी एना माटे ऊपर इमेज नी टाइप ऊपर क्लिक करवो, वीडियो जोवा होय तो वीडियो ऊपर क्लिक करवो, अने ऑल ऊपर क्लिक करो एटले तमाम माहिती तमने यादी में जोवा मळे। तो केम के एना माटे ए श्रेष्ठ विकल्प छे। तो आवी रीते अलग अलग श्रेष्ठ अलग अलग सर्च एंजिन ऊपर एमने लागती जे ते सर्च एंजिन ने लागती श्रेष्ठ बाबतो पोतानी रीते लोको रजू करे छे। तो एटला माटे शुरुआत में एम कीधुं के साचो जवाब ए दरेकनी अंगत मान्यता होई शके छे। गूगल वाळाने आ रीते रजू करवानुं ठीक लाग्युं तो एवो ए रीते रजू करे छे, परिणाम दर्शावे छे। अने याहू वाळाने कंईक अलग रीते श्रेष्ठ लाग्युं तो ए जुदी रीते रिजल्ट दर्शावे छे, पण बंने माटे ए बाबतो श्रेष्ठ छे। तो आवी रीते साचो जवाब अंगत मान्यताओ लोकोनी होई शके छे के श्रेष्ठ शुं छे। हवे आपणे जोईए आपणा रोजिंदा जीवनमांथी अल्गोरिधमना आपणे बे उदाहरण जोवाना छीए, जेमां पहेलुं छे तमारी शाळाना गणवेशना नियमो मुजब तमारे सोमथी बुध सुधी रोजिंदो गणवेश पहेरवानो छे। एटले के सोमवारे यूनिफॉर्म, मंगळवारे यूनिफॉर्म, बुधवारे यूनिफॉर्म अने गुरुवारे यूनिफॉर्म, बराबर। शुक्रवारे तमने गमतो पोशाक पहेरी शकशो, बराबर। गमतो पोशाक एटले आपणे वात करीए तेम रंगीन कपड़ामां, बराबर। पण शनिवारे तमारे व्यायामनो गणवेश पहेरवानो छे, आपणी शाळानी जेम शनिवारे पीटी यूनिफॉर्म, बराबर। तो हवे आ कार्य तमे करता ज हशो, पण हवे एने आपणे एल्गोरिधमनी रीते गोठवी शकीए छीए। रोजिंदा जीवनमां आपणे आ प्रक्रियाओ दररोज करीए छीए तो एने केवी रीते एक आकृतिमां गोठवी शकाय એ આપણે હવે જોઈશું। હવે તમારે નિર્ણય કરવાનો છે કે આજે તમે શું પહેરશો। આ નિર્ણય નીચેના મુદ્દાઓને આધારે થશે। હવે તમે યાદ રાખજો, તમે સવારે ઉઠીને નાહી ધોને હવે તૈયાર થવાની તૈયારી છે, બસ નાહીને નીકળ્યા પછી તમે શું કરો છો, તો ત્યાંથી શરૂઆત કરીએ। બિગિન શરૂઆત કરી તો તમે પહેલાં શું વિચારશો, તો કે જે આકૃતિ છે એની નીચે એરો જાય છે અને એરો જ્યાં પૂરો થાય છે એ પોઈન્ટ ઉપર તમને વિચારવાનું લખ્યું છે કે વોટ ડે ઇઝ ઇટ ટુડે, આજે કયો દિવસ છે, બરાબર। હવે ત્યાર પછી તમે જોશો કે આ આકૃતિ જે છે, બરાબર, આડી કાજુ કતરી જેવું દેખાય છે ને, બરાબર, સંબાજુ ચતુષ્કોણ, બરાબર, એની ડાબી તરફ આપણે જોઈએ તો કે મંડે ટુ ટ્યુઝડે, મંડે ટુ થર્સડે એ લખ્યું છે, એટલે કે સોમથી ગુરુવાર સુધી। તો એની નીચે લખ્યું છે વેર રેગ્યુલર યુનિફોર્મ, બરાબર। જો આપણે સમબાજુ ચતુષ્કોણ એની જમણી બાજુ જોઈએ તો સેટરડે વેર પીટી યુનિફોર્મ, અને સીધું નીચે જોઈશું તો કે ફ્રાઈડે વેર અ ડ્રેસ ઓફ માય ચોઈસ, એટલે કે મારી પસંદગી મુજબનો પોશાક, અને ત્યાર પછી શાળાએ જશું અને અહીં આ પ્રોગ્રામ પૂરો થાય એટલે કે આ કાર્ય પૂર્ણ થયું, બરાબર। જોઈએ ડિટેલમાં હવે આ આકૃતિ મેં તમને સમજાવી, હવે આખી પદ્ધતિ સમજાવું। તો કે બિગિનથી શરૂ કર્યું, આપણે વિચાર્યું કે આજે કયો દિવસ છે। હવે જો શનિવાર હશે, બરાબર, તો તમારે રંગીન કપડાં પહેરવાના છે, પીટી યુનિફોર્મ પહેરવાનો છે અને શાળાએ જવાનું છે, અને શાળાએ જાઓ ત્યાં સુધીનો આ પ્રોગ્રામ છે, પછી પ્રોગ્રામ પૂરો। ત્યાર પછી બીજો ઓપ્શન જોઈએ, આ તો એક તરફની વાત થઈ, હવે વોટ ડે ઇઝ ઇટ ટુડે, બરાબર, તો કે ફ્રાઈડે, ફ્રાઈડે હોય ત્યારે શું કરવાનું છે, તો એનો એરો જે તરફ આગળ વધે છે ને એ તરફના વિકલ્પો ફોલો કરવાના છે, બરાબર। તો શું ફોલો કરશું આપણે સૌથી પહેલાં, ચાલો તમે વાંચો, તો કે વેર અ ડ્રેસ ઓફ માય ચોઈસ, એટલે કે મારી પસંદગીના પોશાક પહેરીશ, અને ત્યાર પછીનો સ્ટેપ કયો છે, તો કે ગો ટુ સ્કૂલ, બરાબર, અને ત્યાર પછી શાળાએ જવાનું છે। હવે જોઈએ વોટ ડે ઇઝ ઇટ ટુડે, અને જો સોમવારથી ગુરુવાર સુધીના કોઈ પણ વાર હોય તો શું કરવાનું છે, તો જો એ વાર હોય ત્યારે કયો સ્ટેપ ફોલો કરશું, હવે વેર અ રેગ્યુલર યુનિફોર્મ, એટલે કે રોજનો શાળાનો યુનિફોર્મ જે છે, ગણવેશ છે, એ પહેરશું। ત્યાર પછીનો સ્ટેપ તો કે ગો ટુ સ્કૂલ, એ ફોલો કરશું, શાળાએ જશું,
અને ત્યાર પછી પ્રોગ્રામ પૂરો. તો વિદ્યાર્થીઓ મિત્રો, જોયું ને આપણે કે આ આકૃતિ વડે આપણે સમજી ગયા કે એક સમસ્યાનું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ એક આકૃતિ મુજબ કેવી રીતે દર્શાવી શકાય છે અને એનો સ્ટેપ બાય સ્ટેપ અમલ અહીં થયો છે એ તમે જોઈ શકો છો કે અમુક ચોક્કસ તબક્કાઓને અનુસરી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે એ જ રીતે રોજિંદા જીવનનો એક બીજો આપણે ઉદાહરણ જોશું, એક્ઝામ્પલ જોશું. તમારે શ્રીકાંતનો ટેલિફોન નંબર શોધી તેને ફોન કરવાનો છે. ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનો નંબર તમે કેવી રીતે શોધશો? તેમાં તો હજારોની સંખ્યામાં નામો અને નંબર્સ છે. આથી પહેલાં તો તમારે એસથી શરૂ થતા નામોની યાદીવાળા પાના પર જવું પડશે, પછીથી એસ આર અને પછી એસ આર આઈ એમ સ્ટેપમાં સ્પેલિંગ જેમ આગળ વધે તેમ તેમ તમારે એ રીતે નામ શોધવાના છે. જોઈતું નામ મળે ત્યાં સુધી તમારે નામ શોધવું પડશે. છેવટે તમને એ નંબર મળશે અને તમે પછી ડાયલ કરશો, તો બરાબર. તો એને તમે આ બાબતને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે દર્શાવશો આકૃતિમાં તે હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. સૌથી પહેલાં તો સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, બિગિન, અને ત્યાર પછીનો સ્ટેપ છે સર્ચ ધ ડાયરેક્ટરી. એટલે કે ડાયરેક્ટરી પહેલાં શોધો ક્યાં મૂકી છે. ટેલિફોનની જે ડાયરી હોય ને એને ડાયરેક્ટરી કહેવાય, બરાબર. તો એ પહેલાં શોધો અને ત્યાર પછી એની અંદર ફાઇન્ડ શ્રીકાંત, બરાબર, જેનો કોન્ટેક્ટ શોધવાનો છે. અહીં મુદ્દામાં છે શ્રીકાંતનો નંબર શોધવાનો છે, બરાબર, એ કોન્ટેક્ટ શોધવાનો છે. તો શ્રીકાંત શોધો, બરાબર. જો ન મળે તો શું છે? તો કે પહેલો પોઈન્ટ જે બહાર આવે છે આકૃતિમાંથી એમાં છે નો, એટલે કે ન મળ્યો. તો ફરીથી એને ઉપર દર્શાવ્યું છે કે ફરીથી ડાયરેક્ટરી સર્ચ કરો, એની અંદર શ્રીકાંત ફાઇન્ડ કરો, બરાબર, રેડી. હવે આપણે જોઈએ આગળના સ્ટેપ. સ્ટાર્ટિંગ કર્યું સર્ચ ડાયરેક્ટરી, ફાઇન્ડ શ્રીકાંત, શ્રીકાંતનો નંબર મળ્યો, કોન્ટેક્ટ મળ્યો, તો કે યસ. નોટ ધ ટેલિફોન નંબર, નોંધી લો. ડાયલ ધ નંબર, એટલે કે ડાયલ કરો અને ત્યાર પછી પ્રોગ્રામ પૂરો. જો મળે સ્ટેપ પ્રમાણે આગળ વધીએ, બરાબર, તો કાર્ય આપણને પૂર્ણ થતું દેખાય છે. પરંતુ કોઈ સ્ટેપની આગળ કાર્ય વધતું નથી તેવી પરિસ્થિતિમાં બીજો વિકલ્પ કયો અનુસરવાનો છે એ પણ આપણને આકૃતિમાં જણાવ્યું છે. જે નોવાળો ભાગ, જે રેખા આવે છે ડાબી તરફ, એ આપણને શું સૂચવે છે કે ફરીથી એ કાર્ય કરો. અને રોજિંદા જીવનના ઉપયોગમાં આવતા એ રીતે જો આપણે સમજવું હોય તો એમ કહી શકીએ કે આ ડાયરેક્ટરીમાં નથી, કદાચ એવું બને કોઈ જૂની ડાયરેક્ટરીમાં હોય તો આપણે એ ફરીથી શોધવી પડે. શોધીને પછી આપણે એમાં શોધી એ કોન્ટેક્ટ શોધી શકીએ અને પછી મળે તો પછી આગળ વધે, તો એમ પણ વિચારી શકાય. તો આ રીતે આકૃતિમાં તમે આકૃતિની મદદથી તમે જોઈ લીધું કે આવી રીતે રોજિંદા જીવનના કામ આપણે સ્ટેપ બાય સ્ટેપ જેમ દર્શાવ્યા છે એવી જ રીતે એલ્ગોરિધમ એ બીજું કાંઈ નથી, કોઈ અઘરી બાબત નથી. બસ એ શું છે? તો કે તમને તમારી સમક્ષ આવેલી સમસ્યાનો એક તબક્કાવાર ક્રમબદ્ધ અને તર્કબદ્ધ ઉકેલ છે, બરાબર. તો એને અલ્ગોરિધમ કહેવાય છે. તો અહીં આપણે જોયું કે કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચવા માટે, કોઈ સમસ્યા ઉકેલવા માટેની સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં આવી આકૃતિઓ દ્વારા સમજવું ઘણું સહેલું પડે છે, બરાબર. આ કોઈ પણ મનુષ્ય હોય ને, મનુષ્ય એની પ્રકૃતિ છે, એને કોઈ ડિટેલમાં બહુ ભાષણ આપે, બહુ સમજાવે પણ મગજમાં ઘણીવાર વાત ન ઉતરતી હોય, બરાબર. પણ આકૃતિ સાથે જો કોઈ નોંધ એ વાંચે તો તરત એને ખ્યાલ આવી જાય કે જો હા આમ નથી કરવાનું, કે બરાબર. નો પાર્કિંગનું સાઇનબોર્ડ જોઈએ તો ત્યાં એને ખબર પડી જાય કે અહીંયા ગાડી ન મુકાય, બરાબર. તો એવી જ રીતે આકૃતિ દ્વારા આપણે ખૂબ જ સરળતાથી અને વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ. તો કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચવા માટે કે કોઈ સમસ્યા ઉકેલવા માટેની સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં આવી આકૃતિઓ દ્વારા સમજવું ઘણું સહેલું પડે છે. હવે જે આપણે આકૃતિઓ જોઈ, બે ઉદાહરણ જોયા, આવી આકૃતિઓને ફ્લો ચાર્ટ્સ કહે છે. શું કહેવાય છે? ફ્લો ચાર્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં અંડરલાઇન નથી કરી પણ અંડરલાઇન કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે ટૉપિક છે ફ્લો ચાર્ટ એટલે શું, એ હવે પછીના વિડીયોમાં આપણે જોશું.